શ્રી કૃષ્ણ, માણસનું ભવિષ્ય તેના સ્વભાવ અને વ્યવહાર પર નિર્ભર છે. બાકી તો સાહેબ, આવડત અને મહેનત તો ચોરી કરનાર ચોરોમાં પણ હોય છે. પ્રથમ હું કંસારા સેવા સમાજનો ખૂબ જ આભાર માનું છું કે જે આવી ઓનલાઈન પ્રવૃત્તિઓ કરાવે છે. પ્રવૃત્તિની સાથે સાથે સારા વિચારો આવે છે. હાલમાં જે ક્વિઝ સ્પર્ધા ચાલી રહી છે, શ્રીમદ ભગવદ્ ગીતા પ્રશ્નાવલી, ખૂબ જ સરસ છે. ભારત દેશ માટે ખૂબ જ સારું છે. અને આજે ઘરે ઘરે રોજ શ્લોકો બોલાય છે અને ગીતા એ એક તાકાતવર ગ્રંથ છે. દરેક પ્રશ્નનો ઉકેલ ગીતામાં મળી આવે છે. હું તો એક ગૃહિણી છું. મારા વિચાર લોકોની સેવા અને આપણું ધર્મ છે. જીવનમાં ધર્મ અને કર્મ સારા કરવા. ભગવાને દરેક લોકોને સારી કળા આપી હોય છે. ઉજ્જવળ ભારત કેમ બનાવું એ આપણા હાથમાં હોય છે. જીવનમાં ક્યારેય પણ નિરાશ ના હોવું. સખત પરિશ્રમ અને મહેનત કરવી. ક્યારેય પણ એ વિચાર ન કરવો કે મહેનત કરવા છતાં ફળ નથી મળતું. ગીતામાં પણ ભગવાને કહે છે કે ફળની આશા ન રાખો, કર્મ કરવો. હું તો એક સિલાઈ કામ કરું છું અને આજે મારાથી જે સેવા થાય છે તે હું કરું છું. ગરીબ વર્ગ, મધ્યમ વર્ગની જે સ્ત્રીઓ હોય છે એ લોકો માટે ફ્રી શીખવાડી અને રોજગાર કેમ પૂરું થાય તે માટે મહેનત કરીશ. અને આજે સ્ત્રી પોતાના પગ પર હશે તો દુનિયાને કોઈ પણ તાકાત હરાવી નહીં શકે. અને આજે પગ પર રહેવું પણ જરૂરી છે. દરેક સ્ત્રીઓ માટે એક સિલાઈ વર્ક મોટો ઊભો કરી સાથે સાથે એને ગીતાના અને રામાયણના જેવા ગ્રંથોનું પણ ઉચ્ચારણ કરવું જરૂરી છે. જે લોકો ભણ્યા ન હોય એને પણ ખ્યાલ આવે. અને સિલાઈ કામ દ્વારા લોકોને આત્મનિર્ભર બનાવવા એ પોતાનો રોજગાર સારી રીતે ચલાવી શકે છે. બીજો તો પ્લે હાઉસ. આજે બાળકો માટે પ્લે હાઉસ ચાલે છે. મને મારા એવા પ્લે હાઉસ ચલાવો કે હું બાળકોને નાનપણથી જ શ્લોકો દ્વારા ચલાવવા માગું છું કે શ્લોકો શીખવાડું અને બાળકોને તો જો નાનપણથી જ બાળકોમાં જ્ઞાન હશે તો જ એક ઉજ્જવળ ભારત બનશે. ત્રીજું, આજે મોટી વયના લોકો માટે કોઈ વિચારતા જ નથી. ઘર પણ બહુ અઘરું છે. જે એક કલાકનો કાંટો હોય છે આવા લોકો માટે સમય કાઢી સારા પ્રવૃત્તિ જેના દ્વારા થઈ શકે અને એમની સાથે નવું જાણવું અને એને હાસ્યમય જીવન બનાવવું એ પણ આપણે વિચાર કરવો જરૂરી છે કે આ બધું સંભવ થઈ શકે છે. પણ એક મોટો આપણે પણ ગ્રુપ સારી રીતે આવો બનાવી અને એને પણ આપણે એક હોંસલો વધારી અને આગળ કરીએ. અને હું પણ આવું બધું કરીને એક કર્મવીર બનવા માગું છું. અને આપણે આપણા માટે જીવવું કરતાં બીજાઓને પણ ખુશ રાખવા જરૂરી છે. પરમ પૂજ્ય દાદાજી તો ગામડે ઘરે જઈને મહેનત કરી હતી. સ્વાધ્યાય કેન્દ્ર દ્વારા આજે આપણે સારું જ્ઞાન પણ મળ્યું છે. અને એ તો એકલાય દાદાજીએ તો એકલાય સંઘર્ષ કર્યો હતો. તે વખતમાં તો કંઈ ન હતું ને આજે તો, અને છતાંય તેમણે આવું સરસ ઉજ્જવળ ભારત બનાવ્યું. અને જ્યારે આજે તો ઓનલાઈનનો જમાનો છે, ઇન્ટરનેટ દ્વારા બધું સરળ છે. તમે ધારે તે કરી શકો છો. નેટ દ્વારા એક ગ્રુપ પણ બની શકે છે. ને બસ આ જ મારા ભવિષ્યના વિચારો છે કે મધ્યમ વર્ગની સ્ત્રીઓ માટે ફ્રી સેવા અને બાળકો માટે શ્લોકો શીખડાવવા નાનપણથી જ, અને વૃદ્ધ વયની ઉંમર માટે પણ કંઈક નવું કરી અને તેને પણ ખુશ રાખીએ. અને સાથે એક મારો એક મેસેજ છે, કંસારા સેવા સમાજને કહું છું, જે સોસાઇડ કરે છે એ લોકો પ્લીઝ કહો કે સોસાઇડ ના કરો. ગમે તેટલું દુઃખ જીવનમાં કેમ ના આવ્યું હોય પણ તમે મહેનત કરો અને તમે સોસાઇડ ન કરો પ્લીઝ. અને બીજું, જે લોકો આત્મા આપણે અંધશ્રદ્ધાને જે માને છે એ પણ ન માને. તમે તમારો પરિશ્રમ કરો. અંધશ્રદ્ધામાં બહુ ઊંડો ઉતરવાથી પણ આજે માણસો સોસાઇડ કરે છે. એટલે અંધશ્રદ્ધાને ન માનજો અને સોસાઇડ જે કરે છે એ પણ ન કરજો, ન કરવાનો. આપણો તો દેશ, આપણે તો આપણા ભારત દેશ પ્રત્યે ગર્વ હોવો જોઈએ કે આ સંતોની ભૂમિમાં, આ ઋષિઓની ભૂમિઓમાં આપણે જન્મ મળ્યો છે. અને એમાં પણ એક આવા આપણે સારા નેતા મળ્યા છે, નરેન્દ્ર મોદી સર જેવા મળ્યા છે. એ પણ આપણા વડાપ્રધાન છે. એ પણ આપણે ગર્વ હોવો જોઈએ કે આપણા વડાપ્રધાન પણ એક નરેન્દ્ર મોદી, કે જે ભગવાનને એ જ પ્રાર્થના કરી કે હે ભગવાન, આજીવન અમારા આ જ નરેન્દ્ર મોદી સર ચિરંજીવી રહે અને એ આપણા ભારત દેશનો એ જ ચલાવી રહે. હું તો સેલ્યુટ કરું છું મોદી સરને કે જે સ્ત્રીઓ માટે આવી સારી સારી યોજનાઓ કરે છે. થેન્ક યુ સો મચ મોદી સર. અને
થેન્ક યુ સો મચ મારું કંસારા સેવા સમાજ કે જેથી આજે મને બોલવાનો મોકો મળ્યો. જય હિન્દ, જય ભારત.